પાદરા તાલુકાના ડબકા પાસેની સુલતાનપુરા અને ડબકાના ત્રણ ઇસમો બોરસદ ગામના સારુર ગામે મરણ પ્રસંગમાં આશ્રય આપવામાં ત્રણ વ્યક્તિઓ એક જ મોટરસાયકલ પર નીકળ્યા હતા અને મહુવડથી બોરસદ ગામ જવાના માર્ગ પર આવેલા પેટ્રોલ પંપથી પેટ્રોલ પુરાવીને હાઈવે પર જઈ રહ્યા હતા તે સમય દરમિયાન કન્ટેનર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સુલતાનપુરાના બાદરભાઈ લલ્લુભાઈ જાદવનું મોત નિપજ્યું હતું મોટરસાયકલ પર સવાર અન્ય બે વ્યક્તિઓને હાથ અને પગે ઈજાઓ થતા તેઓને તાત્કાલિક પાદરાના ડભાસા પાસેની ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં ઈજાગ્રસ્ત અને મરણ જનારના ગ્રામજનો અકસ્માતને ઘટના સ્થળે દોડી આવ્યા હતા મહુવડથી મુજપુર બ્રિજ પર સૌરાષ્ટ્ર તરફ ટ્રાફિકનું ભારણ ખૂબ જ વધી ગયું હોવાથી વારંવાર ટ્રાફિક સર્જાય છે અને સાથે જ રોજબરોજ થતા અકસ્માતમાં અનેક લોકોના જીવ જતા હોય છે આ વિસ્તારથી નિયમિત અવર જવર કરતા રાહદારીઓએ રોડને પહોળા કરવાની માંગ સાથે ટ્રાફિક માટે પોલીસ સામે આક્રોશ વ્યક્ત કરી આક્ષેપો કર્યા હતા અહીંયા આગળ છેલ્લા 10 વર્ષથી એટલો બધો ટ્રાફિક વધી ગયેલો છે કે અહીંયા આગળ આજુબાજુમાં એટલી બધી કંપની આવેલી છે કે નવજુવાન યુવાનો ડેલી જ અહીંયા આગળ સવારમાં 7 વાગ્યાથી તો રાત્રે 12 વાગ્યા સુધીનો એટલો બધો ટ્રાફિક હોય છે કે દરેક છોકરાઓ લગભગ વીકલી એકાદ બે એક્સિડન્ટ આ રોડ ઉપર થતા હોય છે અને આ 6 લાઇન સરકાર અહીંયા આગળ જાતે આવીને જોઈ જાય કે 1 મિનિટની અંદર ઓછામાં ઓછા 200 સાધન વિહિકલ જાય છે આ રોડ ઉપરથી બીજા નંબરમાં એક મારી બીજી માગણી છે કે આ બ્રિજનું રિપેરિંગ 3 વાર કર્યું છે 3 વાર એટલો બધો ભ્રષ્ટાચાર થયો છે કે કોઈ એનું હદ નથી ત્રીજો પોઈન્ટ કે અહીંયા ટ્રાફિક પોલીસે એ ઘણો ટ્રાફિક જોઈન ટ્રાફિક કરી દે છે દિલ્હી માટે ટ્રાફિક આમ જોઈન કરી દે છે એનો બી પ્રશ્ન હલ કરવા જેવો છે આ રોડ ઉપર અને આ ડિવાઈડર સાથે 6 લાઇન રોડ બને તો અહીંયા એક્સિડન્ટ ઓછા થાય અને રાઈટ ટાઈમે બધા નોકરિયાતો જઈ શકે એવી અમારી માગણી છે મિતેશ માલીનો રિપોર્ટ પાદરા